सोना चांदी क्या करेंगे प्यार में, हो सोना चांदी क्या करेंगे प्यार में, सोने जैसे गुण है मेरे यार में, हो सोने जैसे गुण है मेरे यार में। हेलो एवरीवन, नमस्ते, जय जोहार, जय आदिवासी, वेलकम बैक टू माय न्यू ब्लॉग। आई होप તમે બધા લોકો મજામાં છો। તો અત્યારે વાગી રહ્યા છે સવારના 7 અને આજે અમે લોકો વેલા જઈ રહ્યા છે, જગદીશ શૂટિંગ છે ત્યાં। તો મારા બેન જાણ દીદી આયા છે, જાણ દીદી જગદીશ સાથે એક્ટિંગ કરવાના છે, એટલા માટે અમે જોઈ શકો છો વ્હાઇટ એન્ડ વ્હાઇટ। જગુ અને જાણ દીદી બંને સરસ મજાના વ્હાઇટ વ્હાઇટ કપડાં પહેર્યા છે, અને મને ખોટું લાગતું હતું એટલે મેં બી વ્હાઇટ પહેરી। તો હું જાણ દીદી, જગદીશ અને મારી ભત્રીજી, ભત્રીજો અમે લોકો બધા જઈએ છે, અને કેમેરામેન એ બધા લોકો જતા રહ્યા છે આગળ। તો હવે જઈશું આપણે વિરાસત જવાનું છે પહેલાં। ઓકે, તો વિરાસતની બાજુમાં એક નવવન કવચ, તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છે, તો ચલો હવે ત્યાં જઈને મળીએ। થોડો નાસ્તો કરે, શૂટિંગ ચાલુ કરી હોય તો સારું, એટલા માટે થોડો ઘણો નાસ્તો મંગાવી લીધો છે। હવે થોડો થોડો નાસ્તો કરી લઈએ, પછી ફટાફટ શૂટ ચાલુ કરી દઈએ। બટાકા પૌવા અને છોલે અને ચાવલ આવી છે, મને બટાકા પૌવા નથી પસંદ એટલે આપણે છોલે ચાવલ ખાઈશું, એ બાજુ જાણ દીધી બટાકા પૌવા લઈ લીધો છે। તો અત્યારે ફાઇનલી અમે લોકોએ નાસ્તો કરી લીધો છે, કારણ કે શું ખાધું? મેં ચણા પુલાવ। શું ભાઈ? ચણા પુલાવ તીખો હતો, તો ચણા પુલાવ ખાધો મેં પણ થોડો વધારે, અને દરિયા એ કારણે તીખું હતું પણ મસ્ત હતું, અને દરિયા એ બાજુ ઢીંગુને હિંચકો નાખે છે। ત્યાં સુધી અમે લોકો તમને થોડું વન કવચ બતાવી દઈએ, બાય બાય। તો ચલો હવે જઈશું જોવા માટે, દરુ બાય બાય, બાય બાય બેટા। એ ફોન આલે તો એક કે ફોન નહીં, તો તમને લોકોને વન કવચ બતાવે તે પહેલાં દરિયાને મોબાઈલ આપી દઈએ, કારણ કે વન કવચ જગદીશ કહે છે કે થોડું મોટું છે પેલી બાજુ, અને કદાચ થોડા દૂર દૂર જતા રહીએ, તો દીદીનો ફોન લેવા મોકલ્યો છો કરણને। જગદીશ લોકો એ પણ તમને દેખાડીશ, તો બની રહેજો બ્લોગની સાથે। ભાઈ છાયડો હારો હે તો ખોયું તો પેલો ઉઠી જશે, એક મિનિટ તો ચલો જગદીશ કહે છે ખોયું પેલી બાજુ લઈ લો, તો હું જગદીશ ને પેલા ફોન કરી લઉં। ફાઇનલી એવું ડિસિઝન લેવાયું છે કે ખોયું અમારે લઈ જવાનું છે પેલી બાજુ, તો હવે લઈને જઈશું અમે લોકો ખોયું પેલી બાજુ, તો તમને બતાવી આપણે કેવી રીતે લઈ જઈએ છીએ। તો શૂટ ચાલે છે પેલી બાજુ પ્રી વેડિંગનું, ને અમે લોકો જઈએ છીએ બીજી બાજુ, દરિયાને બેસાડી છે પેલી બાજુ, તો ચલો ભાઈ આપણો શૂટ ચાલશે, થઈ જઈએ, ચાલ ભાગ ભાગ ભાગ। લોકો અત્યારે આવી ગયા છે જ્યાં જગદીશ લોકોનું શૂટિંગ ચાલે છે ત્યાં, અને ભાઈ જોઈ શકો છો આ કંઈક લાકડાનું બાંધેલું છે, બનાવેલું છે, જે ખૂબ જ સરસ છે। અને પેલી બાજુ જો ભાઈ આ તો આનું નામ છે વન કવચ, અને ભાઈ જેવું નામ છે ને એવું જ આ લોકોએ અહીંયા બધું ઉછેર કર્યો છે, તમે પાછળ જોઈ શકો છો સરસ મજાના ઘણા બધા ઝાડ છે, ઘણું બધું એકદમ સરસ લીલું લીલું લાગે છે, અને પેલી બાજુ એના ટચમાં વિરાસત વન છે, એ તો તમને ખબર જ હશે, વિરાસત વન
એ પણ સારું જ છે, પણ આ મને થોડું વધારે સારું લાગ્યું કારણ કે બધું એકદમ સરસ લીલું લીલું છે. અત્યારે ઉનાળો હોવા છતાં પણ અહીંયા સરસ મજાનું લીલોતરી છે, તમે જોઈ શકો છો ચોપે. તો ચલો અહીંયા બીજું પણ કંઈ જોવાલાયક હશે એ તમને બતાવીશ. હા, અને અમે લોકો અહીંયા પાછા આવીને બેઠા છે. અમે લોકો એટલે કે હું એકલી આવી છું કારણ કે દરિયાથી ઢીંગુલ લઈને તો થયું કે આંટો મારતા હોય, એટલા માટે આવીને બેઠા છીએ. આજુબાજુ ઝાડ તો ઘણા બધા છે. આ ભાઈ આ વસ્તુ જે છે એ ખૂબ સરસ છે, એની ઉપર પણ હમણાં આપણે જઈશું ત્યાંથી અંદરથી ઉપરથી કેવું છે એમ જોવા. પહેલાં પહેલાં અત્યારે અમે લોકો અહીંયા બેઠા છે, પણ ગરમી બહુ જ લાગે છે, ખૂબ જ ગરમી થાય છે અહીંયા. હા, વાર દબાયા આપણે લોકો જઈએ ભાઈ ઉપર. મને લાગે છે હા, અને આ તો જે છે કેવું છે, હા ગજબ છે ભાઈ. અહીંયાથી તમે પૂરું વન કવચનું વ્યૂ તમે જોઈ શકો છો, જોઈ શકો છો ભાઈ પાછળથી વન કવચનું ફૂલ વ્યૂ. વાહ, પેલી બાજુ પાવાગઢ દેખાય છે તમને, તમે જોઈ શકો છો પાવાગઢ. જય મહાકાલી માં બધાને ભલું કરજો. પણ તઈથી જાય છે આ ભાઈ, જરૂર લાગે મસ્ત લાગે ને. હા, હવે સરસ લાગે, કોઈને મળાવું. હા, નાના નાના ચિલ્લર પાટી. હાય, તો આયા પિયા છે, પિયા વાળી જે જોવા માટે આવી છે. જોવા કરવા માં પિયા શું કરવા આવી પિયા તું? અહીંયા શું કપ્પા? અમારી પિયા અહીંયા વનમાં વન કવચમાં સાર કપાય છે. સાર 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 ને કઈ થી આવી? તારું નામ? પ્રાચી, તુલસી અને અમારું ઢીંગલું શું? પ્રિયા. અને અમને તો એ મજા આવે છે, પણ તડકો પડે છે, થોડો તડકો લાગે છે, એ પ્રોબ્લેમ છે. બાકી તો શિયાળો હોય ને તો ખરેખર ખૂબ મજા આવે. અને અત્યારે થોડા આવું જે બનાવેલું છે એની ઉપર આવ્યા છે તો થોડું સારું લાગે છે, તાપ પણ પડે છે. લોકો સાથે થોડી મસ્તી કરી લીધી છે, હવે ઉતારી અમે લોકો નહીં. ચાલો બાય બાય. તમે યુટ્યુબ પર સર્ચ કરશો, કરશો ને લખવાનું શું? ઓ માય ગોડ, વાવ. એ કુઢો જો ગો, સોરી હો, તમે તકલે પાસે હા ડાયરેક્ટ નહીં જવાનું. શૂટિંગ પતાવીને આવી ગયા છે. તો અત્યારે વાગ્યા છે 10 ને અત્યારે દબાઈને તડકો પડે છે. પેલી બાજુ કોસ્ચ્યુમ ચેન્જ થઈ ગયા છે, ચાંદ દીદીને બેઠા છે પેલી બાજુ કરવાની એમ બધા. આ બાજુ અમારી ઢીંગલી, કપડા માસ્ટર, હેલ્પમેન. અને તમે વન કવચ જોઈ લીધું છે અને પછી જેને શું કહેવાય કે લાઈવ જેવું હોય, લાઈવ જોવું હોય તો તમે અહીંયા આવી શકો છો. હવે અમે લોકો જઈ રહ્યા છીએ વન કવચમાંથી બીજે, અને આ ઢીંગલીઓ જે અમને અહીંયા મળી હતી. તો તમે ઘરે જઈને શું સર્ચ કરશો વનમાં? શું સર્ચ કરશો? ઓકે, બાય બાય. તો અત્યારે ફાઇનલી વન કવચમાંથી જગદીશને જેટલા પણ મોટાસ લેવાના હતા એટલા થોડા ઘણા લેવાઈ ગયા છે. હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે નેક્સ્ટ લોકેશન પર, બીજા લોકેશન પર જઈ રહ્યા છે. અને જોઈ શકો છો ગાડી પાછળ ફૂલ થઈ ગઈ છે, બધા આવી આવીને બેસી ગયા છે. અને હવે કપડાં પણ ચેન્જ થઈ ગયા છે, યલો, અને ચાંદી દીદી પણ યલો યલો પહેર્યું છે બંને. તો હવે ચલો મળીએ બીજા લોકેશન પર જઈને. તો અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને એક બીજા લોકેશન પર જવાનું છે, કોકબા નજીક એક લોકેશન છે ત્યાં. તો ઢીંગું થોડું હેરાન થાય એમ હતું, એટલા માટે જગદીશને મેં કીધું કે અમે લોકોને ઘરે છોડી દો, અમે લોકો જમવાનું બનાવીએ ત્યાં સુધી તમે લોકો જઈને થોડું જે શૂટ છે એ પૂરું કરી આવો. તો ચા બનાવી, ચા પીને હવે જે અમારા કેમેરામેન છે સંજયભાઈ ને એ લોકો બેઠા છે, જગદીશને જાણીને બધા બેઠા છે, અને અમે લોકો બનાવી રહ્યા છીએ જમવાનું. હવે એ લોકો જશે શૂટ પર અને અમે લોકો બનાવીશું ત્યારે જમવાનું.
ખબર પાછા મળીએ ને. અરે જવામાં એ બટેકા અને વટાણા સાફ થઈ ગયા છે, એ બાજુ ચોખા પણ નીકળી ગયા છે, તો દરું ટામેટા લઈ આવી છે ને ફટાફટ કાપી લાગે છે બરાબર ની ભૂખ.